नमस्ते विद्यार्थी मित्रों, हूँ चिराग कारेलिया, सरस्वती ग्रुप ऑफ एज्युकेशन तरफ थी फरी एक बार आप सबनु हार्दिक स्वागत करू छू। मित्रों, धोरण 9 विषय गणित जेनो चैप्टर नंबर 12 हेरोन्स फॉर्मुला, बराबर हेरोनु सूत्र, बराबर एनो आज आपणे भाग 5 जेमा स्वाध्याय 12.2 ना दाखला नंबर 3 थी आपणे शुरुआत करीशुं। मित्रों, आगळना भाग 4 માં આપણે 12.2 ના દાખલા નંબર 2 સુધી અભ્યાસ કર્યો હતો, તેમાં ખૂબ જ સરળ દાખલા હતા, બરાબર, અને આજનો આ દાખલો પણ સરળ છે પણ થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો છે, બરાબર છે। તો આપણે એ દાખલા તરફ આગળ વધીએ। તો કે દાખલા નંબર 3, રાધા રંગીન કાગળનો ઉપયોગ કરી આકૃતિમાં બતાવ્યા મુજબનું હવાઈ જહાજનું ચિત્ર તૈયાર કરે છે, બરાબર। હવે આ માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધો। હવે છે ને, રાધા એક રંગીન કાગળનો ઉપયોગ કરે છે અને આકૃતિમાં જે બતાવ્યું છે તમારી સમક્ષ, બરાબર, એ પ્રકારનું એક હવાઈ જહાજ તૈયાર કરે છે, જો તમારે ટેક્સ્ટ બુકમાં પણ આપેલું છે, બરાબર। હવે આ આવું બનાવવા માટે જે કાગળ વપરાય છે ને, કાગળનું ક્ષેત્રફળ કેટલું, તો કટ ટુ કટ આખું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો ખૂબ જ સરળ છે મિત્રો, બરાબર છે। આ દાખલો અલગ અલગ ભાગને આપણે અલગ અલગ ભાગના ક્ષેત્રફળો શોધીશું, ત્યારબાદ છેલ્લે એ બધા જ ભાગના ક્ષેત્રફળને આપણે કમ્બાઈન કરીશું, બરાબર। દાખલો મોટો છે, બરાબર, કારણ કે આ બોર્ડમાં પણ આખો નહીં આવે કદાચ, તો આપણે આગળના પોઈન્ટ છે એને આગળ ઇરેઝ કરીને આપણે ભણીશું। તો તમારે ખૂબ જ ધ્યાન દઈને આ દાખલાને સમજવાનો છે, નહીંતર અડધેથી જોશો તો આ દાખલામાં કંઈ જ ખબર નહીં પડે, એટલે કોન્સન્ટ્રેશનથી વિડીયો તમારે જોવાનો રહેશે। મિત્રો, હવે આપણે અહીંયા જો ભાગ પણ આપી દીધા છે નામ, અહીંયા એક ભાગ નંબર 1, ભાગ નંબર 2, ભાગ નંબર 3, ભાગ નંબર 4 અને ભાગ નંબર 5। હવે તમે જુઓ, ભાગ નંબર 1 માં એક આ ત્રિકોણ પડે છે, બરાબર। હવે ત્રિકોણની બે બાજુઓ, એ બે બાજુઓના માપ, અહીંયા એક બાજુ 5 સેન્ટીમીટર એટલે આ 5 સેન્ટીમીટર જ હોય, અને આ માપ છે તો તમને કે સર આ માપ, તો જો અહીંયા લખ્યું જ છે કે આ 1 સેન્ટીમીટર માપ છે, કેટલું છે 1 સેન્ટીમીટર, બરાબર। તો આ 1 સેન્ટીમીટર જ હોય, તો કે 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર, રાઈટ। તો આપણે ભાગ 1 કરીને લખીએ કે ભાગ 1, તો કે આપેલ ત્રિકોણ માં ભાગ 1 માં આવેલ ત્રિકોણ, બરાબર, ભાગ 1 માં આવેલ ત્રિકોણ ની 3 બાજુઓ, ની 3 બાજુઓના માપ કેટલા છે, તો કે બાજુઓના માપ 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર અને 1 સેન્ટીમીટર છે, બરાબર। આ માપ આપેલા છે જે આપણે અહીં લખ્યા। હવે મિત્રો, આપણે હેરોન્સ ફોર્મ્યુલાનું સૂત્ર અનુસરવા માટે સૌપ્રથમ આપણે a બરાબર 5, b બરાબર 5 અને c બરાબર 1, બરાબર, સેન્ટીમીટર, a b c બરાબર આપણે લખી નાખ્યા, બરાબર। હવે અર્ધ પરિમિતિ આની શોધીએ, તો કે અર્ધ પરિમિતિ બરાબર, અર્ધ પરિમિતિ s બરાબર a પ્લસ b પ્લસ c બાય 2, બરાબર। હવે a પ્લસ b પ્લસ c ની કિંમતો આપણે મૂકી દઈશું, કેટલી આવે, તો કે 5 વત્તા 5 વત્તા 1 છેદમાં 2, તો જુઓ 5 ને 5 10, 10 ને 1 11, 11 ભાગ્યા 2, બરાબર, 11 ભાગ્યા 2 સેન્ટીમીટર, આ આપણને શું મળ્યું, તો કે અર્ધ પરિમિતિ, રાઈટ। આપણને ભાગ 1 ને આ શું મળ્યું, અર્ધ પરિમિતિ। હવે ભાગ 1 નું ક્ષેત્રફળ, એટલે ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે, ત્રિકોણનું ક્ષેત્રફળનું હેરોન્સ ફોર્મ્યુલા પ્રમાણે
s into s minus a, s minus b અને s minus c. હવે આમાં આપણે વેલ્યુ મૂકીશું તો કે s ની વેલ્યુ આપણે શું શોધી છે 11 છેદ માં 2 અહીંયા s ના જગ્યાએ 11 છેદ માં 2 a બરાબર 5 સેમ 11 છેદ માં 2 minus b બરાબર પણ કેટલા છે 5 અને 11 છેદ માં 2 c બરાબર કેટલા છે તો કે 1 બરાબર હવે મિત્રો આ જે સાદુરૂપ આપું ને એ ખૂબ જ અગત્યનું છે આ સાદુરૂપ તમે કેવી રીતે આપશો તો કે જો અહીંયા 11 છેદ માં 2 છે એમ ના એમ રાખીએ 11 છેદ માં 2 એમ ને હવે 11 છેદ માં 2 minus 5 છે તો 2 ને લસા લઈએ તો અહીંયા 5 ની નીચે કંઈ નહીં જો આવી રીતે દાખલા તરીકે કે 11 છેદ માં 2 minus 5 બરાબર તો 2 ને લસા લઈએ તો 2 5 10 બરાબર એટલે અહીંયા 10 થાય છેદ માં 2 તો 11 માંથી 10 જાય એટલે શું આવે 1 છેદ માં 2 ખ્યાલ આવી ગયો તમને આની નીચે કંઈ નહીં એટલે 1 હવે લસા આપણે 2 ગણીએ તો આ 1 ને કેટલા વડે ગુણો તો 2 આવે 2 વડે તો ઉપરના ને 2 વડે ગુણો એટલે 10 આવી જાય નીચે લસા 2 નો 2 11 માંથી 10 જાય તો 1 અને 2 ના 2 એટલે 1 તૃતીયાંશ આની કિંમત મળે બરાબર હવે એ આપણે અહીંયા લખી દઈશું 1 છેદ માં 2 સેમ અહીંયા પણ 1 છેદ માં 2 સેમ અહીંયા શું થશે તો કે 11 છેદ માં 2 2 લસા લો એટલે 11 માંથી 2 જાય બરાબર છે 11 માંથી એટલે 2 કા 2 11 માંથી 2 જાય એટલે શું વધે કયો તો યસ 9 શું વધે તો કે 9 છેદ માં 2 સેન્ટીમીટર સ્ક્વેર હવે મિત્રો આપણે આનો સાદો રૂપ આપો તો ચાલો શું થશે યસ વિચારો તો હા શું થશે 2 સેકન્ડ આપું છું વિચારો વિચારો મિત્રો હા કેવી રીતે તો જો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ કેટલા થાય 16 બરાબર એટલે આપણે એવું રાખીએ કે 16 ની જગ્યાએ અહીંયા શું આવશે નીચે સ્ક્વેર રૂટ નીકળી જાય તો વર્ગમૂળ નીકળી જાય તો 4 આવે બરાબર એવી રીતે 11 અંદર જ હશે કારણ કે 11 નું વર્ગમૂળ નીકળે નહીં 9 એકા 9 એકા 9 એટલે 9 નું વર્ગમૂળ આપણે કાઢી શકીએ 3 તો શું આવ્યું તો કે 3 છેદ માં 4 વર્ગમૂળ માં 11 સેન્ટીમીટર સ્ક્વેર આનો જવાબ શું આવશે તો કે 3 છેદ માં 4 ગુણ્યા વર્ગમૂળ માં 11 એટલે એનું સાદું રૂપ આપો એટલે 2.5 સેન્ટીમીટર સ્ક્વેર આવે બરાબર 2.5 વર્ગમૂળ માં 11 હોય એની તમે કિંમત શોધો બરાબર છે તો a અને આ 3 છેદ માં 4 એ બંનેનો ગુણાકાર થાય એટલે 2.5 સેન્ટીમીટર સ્ક્વેર આવે હવે આપણે ભાગ 2 નું શું કરીશું તો કે ભાગ 2 નું ક્ષેત્રફળ શોધીએ બરાબર એટલે હવે ભાગ 2 કયો છે આ ક્ષેત્રફળ બરાબર આપેલ લંબચોરસની લંબાઈ 6.5 બરાબર જો આપેલી છે આ લંબચોરસ છે આપો બરાબર તો અહીંયા લખવાનું આપેલ લંબચોરસની આપેલ લંબચોરસની બરાબર લંબાઈ 6.5 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે તો કે 1 સેન્ટીમીટર બરાબર પહોળાઈ 1 સેન્ટીમીટર છે તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તો લખવાનું અહીંયા કે ભાગ 2 નું ક્ષેત્રફળ ભાગ 2 નું ક્ષેત્રફળનું સૂત્ર શું લખશો લંબચોરસ છે એટલે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અહીંયા લખીશું લંબચોરસનું ક્ષેત્રફળ શું આવશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ કેટલા આવશે લંબાઈ કેટલી છે તો કે 6.5 પહોળાઈ કેટલી છે 1 સેન્ટીમીટર એ જવાબ શું આવ્યો 6.5 સેન્ટીમીટર સ્ક્વેર
બરાબર તો આપણે ભાગ 2 નું ક્ષેત્રફળ મળી ગયું ઓકે હવે ભાગ 3 નું તો ભાગ 3 નું આપણે ક્ષેત્રફળ શોધીએ એ પેલા 2 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો જોઈ લીધું મિત્રો હવે આપણે ભાગ 3 ભાગ 3 કયો છે આ સમલંબ ચતુષ્કોણ બરાબર તો અહીંયા લખવાનું બરાબર ભાગ 3 3 બરાબર નું ક્ષેત્રફળ તો ભાગ 3 માં આપેલ શું આપેલું છે તો કે સમલંબ ચતુષ્કોણ આ શું છે સમલંબ ચતુષ્કોણ બરાબર એની બાજુઓ જે છે સમાંતર બાજુઓ ની લંબાઈ કેટલી આ જે સમાંતર બાજુઓ છે એની લંબાઈ 1 સેન્ટીમીટર છે બરાબર છે પછી 1 સેન્ટીમીટર પછી 2 સેન્ટીમીટર અને બિન સમાંતર બાજુની જે લંબાઈ છે એ કેટલી છે તો કે 1 સેન્ટીમીટર તેમાં લખવાનું કે ભાગ 3 માં આપેલ સમલંબ ચતુષ્કોણ માં લંબ ચતુષ્કોણ માં બરાબર શું આપેલું છે મેં તમને કીધું એ પ્રમાણે તો કે બે સમાંતર બાજુઓની લંબાઈ 2 સમાંતર બાજુઓની લંબાઈ કેટલી છે તો કે 1 સેન્ટીમીટર બરાબર બે સમાંતર બાજુઓ છે એની લંબાઈ કેટલી છે તો કે 1 સેન્ટીમીટર તથા 2 સેન્ટીમીટર તથા બિન સમાંતર બાજુ જે છે આ એની કેટલી છે બિન સમાંતર બાજુ ની લંબાઈ 1 સેન્ટીમીટર છે બરાબર બિન સમાંતર બાજુ જે છે એની લંબાઈ કેટલી છે તો કે 1 સેન્ટીમીટર છે હવે આપણે એને નામ આપી દઈએ તો કે AM બરાબર BM બરાબર 2 - 1 બરાબર AM બરાબર BM બરાબર 2 - 1 છેદમાં 2 ઓકે તો સૌપ્રથમ તમે આ જોઈ શકો છો હવે મિત્રો આ ભાગ 3 માટે જે આ ભાગ છે એની આપણે અહીંયા આકૃતિ બતાવી દીધી છે બરાબર કે ભાગ 3 માં આપેલ સમલંબ ચતુષ્કોણમાં બે સમાંતર બાજુઓની લંબાઈ 1 સેન્ટીમીટર છે તથા 2 સેન્ટીમીટર છે અને બિન સમાંતર બાજુ જે છે એમની 1 સેન્ટીમીટર લંબાઈ આપેલી છે તથા અહીં D અને C માંથી AB પર લંબ શું છે BD અને C માંથી જો D અને C માંથી AB પર લંબ જે છે DM અને CN દોરેલા છે DM અને CN દોરેલા છે તો એના માટે શું થશે તો કે AM બરાબર BM એ લખવાનું AM બરાબર BM શું થશે તો કે BM બરાબર જો હવે AM કયો થયો આ અને BM કયો થયો તો કે આખું આ અહીંથી અહીંયા અને આ એટલે આખું થઈ જાય તો એનો મતલબ શું થાય તો કે 2 માંથી 1 તૃતીયાંશ બાદ કરો તો લીધો 4 માંથી 1 જાય એટલે 2 માંથી 1 જાય બરાબર છે એટલે શું વધશે તો કે આખું છે એમાંથી 1 હાફ જાય એટલે 1 તૃતીયાંશ સેન્ટીમીટર વધે બરાબર એટલે એ આપણને શું મળ્યું તો કે AM હવે ત્રિકોણ DMA ત્રિકોણ DM અને A એટલે કે DM અને A એટલે કે આ એમાં M ખૂણો છે એ કેવો થાય છે તો કે કાટખૂણો થાય છે બરાબર તો DMA બરાબર એમાં M ખૂણો ખૂણો M 90 ડિગ્રી થાય બરાબર ત્રિકોણમાં ખૂણો M જે છે એ 90 ડિગ્રી તો DM સ્ક્વેર બરાબર અહીંયા લખીએ કે DM સ્ક્વેર બરાબર આને આપણે DM સ્ક્વેર આ હાફ મળ્યું આ 1 મળ્યું બરાબર તો આપણે શું લખવાનું છે આમાં આપણે પાયથાગોરસ થિયરમ મુજબ તો કે AD સ્ક્વેર માઇનસ AD સ્ક્વેર માઇનસ AM સ્ક્વેર AD કેટલું છે તો કે 1 નો સ્ક્વેર
एम કેટલું આવ્યું તો કે 1 હાફ નો સ્ક્વેર બરાબર વેઇટ નો સ્ક્વેર 1 અને 1 1 તૃતીયાંશ નો સ્ક્વેર 1 ના છેદમાં 4 બરાબર તો આપણે અહીંયા 4 એકા 4 4 માંથી 1 જાય એટલે એ શું આવશે તો કે 3 ના છેદમાં 4 તો આનું વર્ગમૂળ કાઢો તો શું આવે √3/2 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર √3/2 સેન્ટીમીટર સ્ક્વેર એ આનો જવાબ આવે સેનો dm સ્ક્વેર નો રાઈટ હવે સમલંબ ચતુષ્કોણ abcd નું ક્ષેત્રફળ તો ઈ આપણે લખીશું કે સમલંબ ચતુષ્કોણ abcd નું ક્ષેત્રફળ તો સમલંબ ચતુષ્કોણ abcd નું ક્ષેત્રફળ શું થાય તો કે 1/2 સમાંતર બાજુઓનો સરવાળો गुणिया समांतर बाजू वच्चे नू अंतर बराबर ये पण आपणे लखीशु समांतर बाजूओनो सरवाळो गुणिया समांतर बाजू वच्चे नू વચ્ચેનું અંતર બરાબર 1/2 સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર તો અહીંયા લખીશું હવે સૂત્ર 1/3 સમાંતર બાજુઓનો સરવાળો એટલે સમાંતર બાજુઓ કઈ છે તો કે AB અને CD બરાબર આ અને ઉપરની બરાબર તો કે AB AB + CD બરાબર ગુણ્યા समांतर बाजूओनुं अंतर समांतर बाजूओनुं अंतर ए dm बराबर तो ई आपणे लखीशुं dm जे आपणे फाइंड कर्युं तो के 1/2 ab + cd ab + cd नुं शुं थशे ab केटलुं छे तो के 2 सेंटीमीटर अने cd केटलुं छे 1 सेंटीमीटर गुणिया dm आपणे फाइंड कर्युं केटलुं छे √3/2 बराबर √3/2 सेंटीमीटर स्क्वेर ई आपणे अहींया लखीशुं ओके હવે તો કે 1/3 છે બરાબર એ એમ ના એમ આવશે જો અહીંયા 1/3 2 + 1 એટલે 3 ગુણ્યા √3/2 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર હવે શું થશે તો કે 3 એકા અહીંયા 3 બરાબર અને √3 બરાબર √3 આપેલા છે તો આપણે અહીંયા જવાબ શું આવશે 3 × 3/2 ये લખીશું આપણે 3 × 3/2 ગુણ્યા √3/2 સેન્ટીમીટર સ્ક્વેર હવે √3 ની કિંમત શું થાય √3 ની કિંમત આપણે આગળ જે દાખલા ગણતા 8માં એમાં √3 ની કિંમત આપણે મૂકતા બરાબર છે એનો ગુણાકાર એટલે 3 સાથે અને એના ભાગ્યા 4 કરો એટલે જવાબ આવશે 1.3 સેન્ટીમીટર સ્ક્વેર આ આશરે જવાબ છે બરાબર તો આ આપણને ક્ષેત્રફળ મળ્યું ત્રીજા ભાગનું જો પહેલા ભાગનું બીજા ભાગનું ને ત્રીજા ભાગનું બરાબર છે એ આપણે યાદ રાખીએ કે પહેલા ભાગનું જે આપણે શોધ્યું બરાબર શું આવ્યું તો કે પહેલા ભાગનું ભાગ 1 એનું ક્ષેત્રફળ આપણને શું મળ્યું તો કે 2.5 બીજા ભાગનું આપણને શું મળ્યું 6.5 અને ત્રીજા ભાગનું આપણને શું મળ્યું તો કે 1.3 સેન્ટીમીટર સ્ક્વેર ઓકે આ ત્રણ ભાગ આપણે શોધ્યા હવે ચોથા ભાગનું અને પાંચમા ભાગનું આપણે શોધીએ તે પહેલા તમને 1 સેકન્ડ આપું છું તમે જોઈ શકો છો હવે મિત્રો આપણે ભાગ 1 નું ક્ષેત્રફળ શોધ્યું તો કે 2.5 સેન્ટીમીટર સ્ક્વેર 2 નું 6.5 સેન્ટીમીટર સ્ક્વેર અને 3 નું 1.3 સેન્ટીમીટર સ્ક્વેર હવે આપણે ભાગ 4 નું ક્ષેત્રફળ શોધીશું ભાગ 4 એટલે કે આ અને ભાગ 4 અને ભાગ 5 બંને એકરૂપ ત્રિકોણો છે આનું જે ક્ષેત્રફળ આવશે એ જ ક્ષેત્રફળ આનું આવશે ત્યારબાદ આપણે શું કરીશું તો કે દરેક ભાગ જે છે એનો સરવાળો કરીશું એટલે આખા કાગળનું આપણને ક્ષેત્રફળ મળી જશે બરાબર તો કે ભાગ 4 નું ક્ષેત્રફળ બરાબર તો અહીંયા લખીશું ભાગ 4 નું ક્ષેત્રફળ બરાબર
भाग चार नो क्षेत्रफळ माप तो के भाग चार मा आपेल काटकोण त्रिकोण बराबर मा काटखूणो भाग चार मा आपेल काटकोण त्रिकोण जो ये काटकोण त्रिकोण छे बराबर ये काटकोण त्रिकोण मा काटखूणो बनावती बराबर काटखूणो बनावती बाजूओनी लंबाई बराबर जो आ काटखूणो बनावे छे ने जे बाजू छे आ एनी लंबाई केटली छे तो के 6 सेंटीमीटर काटकोण त्रिकोण मा काटखूणो बनावती बनावती बाजूओनी लंबाई 6 सेंटीमीटर छे बराबर आ बाजूनी लंबाई कितनी छे काटखूणो बनावे छे एनी 6 सेंटीमीटर अने बीजी कई छे आ बाजू तो के 6 सेंटीमीटर अने 1.5 सेंटीमीटर छे बराबर तो आपणे भाग चार नो क्षेत्रफळ बराबर भाग चार नो क्षेत्रफळ बराबर एनु सूत्र शुं लखीशुं तो के 1/2 गुणिया काटखूणो बनावती बाजूओनो शुं करीशुं गुणाकार 1/2 गुणिया काटखूणो बनावती बाजूओनो गुणाकार बराबर तो 1/2 काटखूणो बनावती बाजूओनो गुणाकार एटले शुं मूकीशुं तो के 6 सेंटीमीटर गुणिया 1.5 सेंटीमीटर 6 सेंटीमीटर गुणिया 1.5 सेंटीमीटर स्क्वेर बराबर हवे अहींया आवशे 2 × 6 એટલે વધ્યું શું 3 એટલે આવશે 4.5 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર કેમ તો કે 3 × 2 = 6 એટલે 3 ઉપર આવે 6 કટ થઈ જાય બરાબર 3 × 1.5 એટલે 15 સમજો 15 × 45 એટલે 4.5 આવે 4.5 સેન્ટીમીટર સ્ક્વેર એ શેનું આવ્યું આપણને ભાગ 4 નું ક્ષેત્રફળ મળ્યું કેટલું તો કે 4.5 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર હવે તમને કહું આ ભાગ મળી ગયો એટલે આ પાંચમો નંબરનો જે છે ભાગ એ પણ એકરૂપ ત્રિકોણ છે એટલે આનું જેટલું આવ્યું ને ક્ષેત્રફળ એટલું ક્ષેત્રફળ આનું આવે એટલે આ આપણે કરવાની જરૂર નથી પણ એવું લખીએ કે ભાગ 5 માં બરાબર આપેલ ત્રિકોણ નો ભાગ 4 માં આપેલ બરાબર કાટકોણ ત્રિકોણ એકરૂપ છે એવું લખીએ અહીંયા લખે ભાગ 5 નું ક્ષેત્રફળ પહેલા એ લખવું પડે બરાબર હવે भाग 5 માં આપેલ કાટ કોણ ત્રિકોણ એ ભાગ 4 માં આપેલ ત્રિકોણ ને એકરૂપ છે તેથી ભાગ 5 નું ક્ષેત્રફળ પણ શું આવશે 4.5 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર આપણને ભાગ 5 નું ક્ષેત્રફળ મળી ગયું બરાબર હવે ભાગ 5 નું ક્ષેત્રફળ બરાબર 4.5 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું હવે શું કરું ચિત્ર તૈયાર કરવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ ઈ જોઈએ તો કે ચિત્ર तैयार करवा वपराता कागळनु क्षेत्रफळ राखो आ जे चित्र तैयार कर्युं ने वो टोटल आपणने मळी जशे कारण के दरेक भागनुं क्षेत्रफळ छे आपणे शोधी नाख्युं बराबर हवे कीधुं छे के चित्र तैयार करवा माटे वपराता कागळनुं क्षेत्रफळ शोधवानुं छे तो जे ते क्षेत्रफळो आपणे शोध्या ने बधानो सरवाळो करीशुं तो के अहीं लखीशुं के
भाग एक थी भाग पांच ना क्षेत्रफळो नो सरवाळो लखीए के भाग एक थी भाग पांच ना क्षेत्रफळो नो सरवाळो बराबर। तो अहीं पण आपणे भाग पांच मां पण आपणे लखी नाखीशुं के 4.5 सेंटीमीटर स्क्वेर बराबर। जो दरेक भाग नो सरवाळो करो तो पहलो आवशे 2.5 वत्ता 6.5 वत्ता 1.3 वत्ता 4.5 वत्ता 4.5 અને પાર 1200 આવશે સેન્ટીમીટર નો સ્ક્વેર। હવે મિત્રો આ બધાનો સરવાળો કરો છો તો જુઓ 2.5 6.5 1.3 4.5 અને 4.5 તો કે 5 ને 5 10 બરાબર 10 ને 3 13 13 ને 5 18 18 ને 5 તો કે 23 23 નો 3 બરાબર વધી 2 2 ને 2 4 6 10 11 11 ને 4 15 ને 4 19 તો અહીંયા આવશે પોઈન્ટ ની આગળ 19 તો આપણને ભાગ 1 થી ભાગ 5 ના ક્ષેત્રફળનો સરવાળો શું મળ્યો તો કે 19.3 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર। તો અહીંયા લખી શકાય આમ શું લખીશો તો કે હવાઈ જહાજનું ચિત્ર તૈયાર કરવા માટે આ હવાઈ જહાજનું ચિત્ર તૈયાર કરવા માટે વપરાતા કાગળનું ક્ષેત્રફળ બરાબર 19.3 સેન્ટીમીટર સ્ક્વેર થાય। ઓકે મિત્રો તો આ આપણે દાખલો 3 અહીં પૂર્ણ કર્યો। આ ખૂબ જ અગત્યનો દાખલો હતો મિત્રો બરાબર છે અને એટલો લેન્ધી છે પણ એટલો ઈઝી પણ છે। જો સમજીને કરશો તો તમને આવડી જશે, તમને એમ થશે કે આ તો બહુ મોટો દાખલો છે નથી સમજાય, પણ એક એક ભાગને સમજશો ને તો આ ટોટલ 5 દાખલા બરાબર એક દાખલો છે બરાબર। કે આપણે પાંચેય ભાગ આપણે અલગ અલગ રીતે શોધ્યા છે બરાબર, 5 દાખલા બરાબર એક દાખલો છે। તો તમે સમજીને કરશો તો તમને ચોક્કસથી આવડી જશે બરાબર છે। હવે મિત્રો આ જે દાખલો છે એ તમારે એકવાર CW માં બરાબર અને બે વાર તમારે તમારી રફ બુકમાં કરવાનું છે બરાબર। એકવાર CW માં અને બે વાર રફ બુકમાં કરવાનો રહેશે। તો મિત્રો હું 2 સેકન્ડ આપું છું, તમે જોઈ શકો છો અને આ સાથે આપણે આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ। ધન્યવાદ મિત્રો।